નમસ્કાર મિત્રો, રમેશ કેલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે, જેમાં આપણે રેગ્યુલર સવાલ અમારા જવાબ તમારાના ભાગ જોઈએ છીએ. એવા જ ભાગ આપણે રેગ્યુલર હવે સોમ બુધ અને શુક્ર રાત્રે 9 વાગે ફરીથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ ચેનલને જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો, જેથી આગામી સમયમાં જ્યારે પણ અમારા વિડીયો અપલોડ કરવામાં આવે ત્યારે તમારા દ્વારા મિસ થાય નહીં. તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ 144. આપનો વધુ સમય ન લેતા આજનો આપણો પહેલો સવાલ જોઈએ. આ ભાગ આપણે રેગ્યુલર સોમ બુધ અને શુક્ર રાત્રે 9 વાગે અપલોડ કરીશું. આજનો પહેલો સવાલ છે, નીચેનામાંથી કઈ કન્ડિશનમાં ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર વધી જાય છે? કેટ્રેક, માયોપિયા, ગ્લુકોમા કે આપેલ તમામ. તો સાચો જવાબ આવે છે, કઈ કન્ડિશનમાં ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર વધી જાય છે? તો સાચો જવાબ આવે છે કે ગ્લુકોમા. ગ્લુકોમા એટલે કે જામર, જેને આપણે તરીકે ઓળખીએ છીએ, તે કન્ડિશનમાં ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર વધી જાય છે. નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કેટલું હોય છે? તો કે 10-20 એમએમ ઓફ એચજી હોય છે, અને એના કરતાં વધી જાય તો તે કન્ડિશનને ગ્લુકોમા તરીકે ઓળખવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ટ્રાયઝમાં યલો કલર શું ઇન્ડિકેટ કરે છે? અર્જન્ટ, નોન અર્જન્ટ, ડેડ કે ઇમર્જન્ટ. તો સાચો જવાબ આવે છે ટ્રાયઝ, એટલે કે જ્યારે કોઈ પણ માસ ઇમરજન્સી આવે ત્યારે અલગ અલગ પાડવાના, જે પેશન્ટ કયા પેશન્ટને પહેલાં પ્રાયોરિટી આપી, કયા પેશન્ટને છેલ્લે પ્રાયોરિટી આપી, તે કન્ડિશન ડિફાઇન કરે તેને ટ્રાયઝ કહેવામાં આવે છે. જેમાં યલો, ચાર કલર હોય છે, યલો, ગ્રીન, રેડ અને બ્લેક. તેમાં યલો કલર શું ઇન્ડિકેટ કરે છે? તો યલો કલર છે અર્જન્ટ ઇન્ડિકેટ કરે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ફ્રુસેમાઇડ આપતા પહેલાં નર્સે દર્દીનું ખાલી જગ્યા સીરમ લેવલ જોવું જોઈએ? આલ્બ્યુમિન, બ્લડ યુરિયા નાઇટ્રોજન, એસિડ ફોસ્ફેટ કે ટ્રોપોનિન. તો ફ્રુસેમાઇડ આપતા પહેલાં દર્દીનું ક્યુ લેવલ ચેક કરવું જોઈએ? તો સાચો જવાબ આવે છે આલ્બ્યુમિન લેવલ ચેક કરવું જોઈએ. ફ્રુસેમાઇડ એ ડાયુરેટિક ડ્રગ્સ છે, જેનાથી યુરિન આઉટપુટ વધી જતો હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો, પ્રીમેચ્યોર સેપરેશન ઓફ પ્લેસેન્ટા એટલે? પ્લેસેન્ટા પ્રીવિયા, આયુજીઆર, આઇડેન્ટિમોલ કે એબ્રિપ્સિયો પ્લેસેન્ટા. તો પ્લેસેન્ટા પ્રીવિયા એટલે શું? તો પ્લેસેન્ટા પ્રીવિયા એટલે આપણે ખબર છે આ કન્ડિશનમાં પ્લેસેન્ટા છે એ કઈ બાજુ હોય છે? તો કે નીચેની સાઈડ હોય છે, બરાબર. આયુજીઆર એટલે કે ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન, જે બાળકને લગતી કન્ડિશન છે, જેમાં બાળકનો ગ્રોથ થવો જોઈએ એટલા પ્રમાણમાં થતો હોતો નથી. અને એબ્રિપ્સિયો પ્લેસેન્ટા એટલે કે પ્લેસેન્ટા સેપરેશન વહેલા થઈ જાય તે કન્ડિશનને એબ્રિપ્સિયો પ્લેસેન્ટા કહેવામાં આવે છે. આઈડેન્ટિફાય બાય મોલ એટલે શું, જે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રેગ્નન્સીમાં કઈ એન્ટી ટ્યુબરક્યુલોસિસ ડ્રગ્સ કોન્ટ્રાઇન્ડિકેટ છે? પ્રેગ્નન્સીમાં જુદી જુદી ઘણી બધી ડ્રગ્સ આપવામાં આવે છે, ખાસ કરીને એમાં ટ્યુબરક્યુલોસિસ ડ્રગ્સ કઈ છે? તો કે નીચે આપેલી બધી ડ્રગ્સ ટ્યુબરક્યુલોસિસ છે, પણ જો પ્રેગ્નન્સી હોય તો કઈ ડ્રગ્સ આપી શકાય નહીં? રિફામ્પિસિન, ઇથામ્બ્યુટોલ, સ્ટ્રેપ્ટોમાઇસિન કે આઇસોનિઝાઇડ. તો સાચો જવાબ આવે છે પ્રેગ્નન્સી હોય ત્યારે સ્ટ્રેપ્ટોમાઇસિન ડ્રગ્સ આપી શકાતી હોતી નથી. જો કે હાલમાં તો સ્ટ્રેપ્ટોમાઇસિન ડ્રગ્સ બંધ જ કરી દેવામાં આવે છે, ઓનલી સ્પાઇન ટીબી હોય કે બ્રેઇન ટીબી હોય એવા સ્પેસિફિક ટીબીમાં આપવામાં આવે છે. સ્ટ્રેપ્ટોમાઇસિન એ ઇન્જેક્શન સ્વરૂપમાં આવતી ડ્રગ્સ છે, જ્યારે બાકી બધી ડ્રગ્સ છે ડ્રગ્સ ફોર્મમાં આવે, ટેબ્લેટ ફોર્મમાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, કયા હોર્મોન પોટેશિયમ કંટ્રોલ માટે જવાબદાર છે? આલ્ડોસ્ટેરોન, એસીએચ એટલે કે એડ્રીનો કોર્ટિકોટોપિક હોર્મોન, એલએચ એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન કે કોર્ટિઝોલ. તો પોટેશિયમ કંટ્રોલ માટે જે હોર્મોન જવાબદાર છે એ હોર્મોન કયો છે? તો સાચો જવાબ આવે છે આલ્ડોસ્ટેરોન. આલ્ડોસ્ટેરોન એ પોટેશિયમ કંટ્રોલ માટે જવાબદાર હોર્મોન છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, પિચ્યુટરી ગ્લેન્ડ ક્યાં લોકેટેડ છે? એટલે કે પિચ્યુટરી ગ્લેન્ડ ક્યાં આવેલી છે? ઇથમોઇડ બોન, સ્પિનોઇડ બોન, થેલેમસ કે હાઇપોથેલેમસ. તો સાચો જવાબ આવે છે પિચ્યુટરી ગ્લેન્ડ ક્યાં આવેલી હોય છે? તો કે સ્પિનોઇડ બોનના સેલા કર્ચિકા નોચમાં આવેલી હોય
છે? તો પૂછે પિચ્યુટરી ગ્લેન્ડ ક્યાં લોકેટ છે? તો કે સ્પિનોઇડ બોનના સેલા ટર્ચિકા બોનમાં આવેલી હોય, સેલા ટર્ચિકા નોચમાં આવેલી હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ગમમાં બ્લીડિંગ ક્યાં વિટામિનની ખામીથી થાય છે? વિટામિન બી 12, વિટામિન એ, વિટામિન સી કે આપેલ તમામ. તો સાચો જવાબ આવે છે ગમ બ્લીડિંગ થવા માટે કયું વિટામિન જવાબદાર છે? તો કે ગમમાં બ્લીડિંગ થવી કન્ડિશનને સ્કર્વી કહેવામાં આવે છે, જેના માટે વિટામિન સી જવાબદાર હોય છે. વિટામિન એ માટે શું જવાબદાર છે? વિટામિન એ મોટાભાગે આંખને રિલેટેડ કન્ડિશન જેવી કે રતાંજાપણું, નાઇટ બ્લાઇન્ડનેસ, જેરોપ્થેલમિયા, બીટો સ્પોટ આના માટે જવાબદાર હોય છે. અને વિટામિન બી 12 છે એ પર્નિશિયસ એનિમિયા માટે જવાબદાર હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી ક્યુ બોલ એન્ડ સોકેટ જોઈન્ટનું ઉદાહરણ છે? સ્કલ જોઈન્ટ, થંબ જોઈન્ટ, હિપ જોઈન્ટ કે એલ્બો જોઈન્ટ? તો બોલ એન્ડ સોકેટ જોઈન્ટના બે પ્રકાર હોય છે. બે બોલ એન્ડ સોકેટ પ્રકારના જોઈન્ટ હોય છે. એક શોલ્ડર જોઈન્ટ, જ્યાં હ્યુમરસનું હેડ છે એ સ્કેપ્યુલાની ગ્લિનોઇડ કેવિટી સાથે જોડાય છે. અને બીજો જોઈન્ટ છે એ હિપ જોઈન્ટ, એટલે જેમાં ફીમરનું હેડ છે એ ઇનોમિનેટ બોનની એસેટાબ્યુલિમ કેવિટી સાથે જોડાય છે. તો બોલ એન્ડ સોકેટ જોઈન્ટનું આમાંથી કયું ઉદાહરણ છે? તો કે હિપ જોઈન્ટ એ બોલ એન્ડ સોકેટ પ્રકારના જોઈન્ટનું ઉદાહરણ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, એક્સેસિવ ડે ટાઈમ સ્લીપને શું કહેવામાં આવે છે? નાર્કોલેપ્સી, એન્યુરેસિસ, ઇન્સોમિયા કે આલ્ગોફોબિયા? તો દિવસનો વધુ સમય સૂવે તે કન્ડિશનને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે દિવસનો વધુ સમય સૂવે તેને નાર્કોલેપ્સી કહેવામાં આવે છે. એન્યુરેસિસ એ યુરિન આઉટપુટને લગતી કન્ડિશન છે, જેમાં યુરિન આઉટપુટ નોર્મલ કરતાં ઘટી ગયું હોય છે, 50 ml કરતાં ઘટી જાય તો એને એન્યુરિયા કહેવામાં આવે છે. ઇન્સોમિયા એટલે કે ઊંઘ ન આવવી એવી કન્ડિશન કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં મિત્રો એક અગત્યની જાહેરાત કે આ બધા જ પ્રશ્ન છે અમારી જુદી જુદી બુક એડિશન માસ્ટર માઇન્ડ એમસીક્યુ પર, એન.એમ. એફ.એચ.ડબલ્યુ મુખ્ય સેવિકા, માસ્ટર માઇન્ડ એમસીક્યુ પ્રીમિયમ જે સ્ટાફ નર્સ અને નર્સિંગ ટ્યુટર માટે છે, માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર MPWSI માટે છે. આ ઉપરાંત ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણની બુકમાંથી લેવામાં આવેલ છે. તો આમાંથી કોઈ પણ બુક તમને આગામી પરીક્ષામાં ખૂબ જ હેલ્પફુલ થશે. બુક્સ મગાવવા માટે તમે અમારો નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત અમારી વેબસાઇટ bookexpress.co.in પર પણ વિઝિટ કરી શકો છો. આ ઉપરાંત આ બધી જ બુક છે એમેઝોન અને મેસો પર પણ ઉપલબ્ધ છે, તેમાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ફિટલ સર્ક્યુલેશનમાં ડીઓક્સિજિનેટ બ્લડ શામાં પ્રેઝન્ટ હોય છે? ડીઓક્સિજિનેટ એટલે કે અશુદ્ધ બ્લડ શામાં પ્રેઝન્ટ હોય છે? પલ્મોનરી આર્ટરી, અમ્બેલિકલ વેઇન, અમ્બેલિકલ આર્ટરી કે બી અને સી બંને? તો સાચો જવાબ આવે છે ફેટલ સર્ક્યુલેશનમાં ડીઓક્સિજિનેટ બ્લડ કેમાં પ્રેઝન્ટ હોય છે? તો સાચો જવાબ આવે છે અમ્બેલિકલ આર્ટરીમાં પ્રેઝન્ટ હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન હોય છે, એસ્પિરિનનો એન્ટીડોટ કયો છે? સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ કે મેગ્નેશિયમ સલ્ફેટ? તો સાચો જવાબ આવે છે એસ્પિરિન, જે બ્લડને પાતળું કરવા માટે આપવામાં આવે છે, જેનો એન્ટીડોટ તરીકે કેનો ઉપયોગ થાય છે? તો કે સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, એક્ટોપિક પ્રેગ્નન્સીનું સાઇન શું છે? શાર્પ એબડોમિનલ પેઇન, પેઇનલેસ વજાઇનલ બ્લીડિંગ, બોગી એબડોમિન કે રીબાઉન્ડ ટેન્ડરનેસ પેઇન? તો એક્ટોપિકનું પ્રેગ્નન્સીનું સાઇન શું છે? તો સાચો જવાબ આવે છે એક્ટોપિક પ્રેગ્નન્સી માટે જવાબદાર સાઇન હોય છે શાર્પ એબડોમિનલ પેઇન, જે એક્ટોપિક પ્રેગ્નન્સીમાં જોવા મળે છે. એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે શું? તો કે યુટ્રેસની બહાર કોઈ પણ કારણોસર પ્રેગ્નન્સી રહે તો એને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. પછી મોટાભાગે ફેલોપિયન ટ્યુબમાં જોવા મળતી હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પ્લુરામાં શેનું લેયર છે? હાર્ટ, લંગ્સ, સ્ટમક કે ઇન્ટેસ્ટાઇન? તો પ્લુરા એ શેની ઉપર આવેલું અગત્યનું લેયર છે? તો સાચો જવાબ આવે છે લંગ્સ ઉપર આવેલું અગત્યનું લેયર છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, હાર્ટ ઉપર આવેલું એને કાર્ડિયા, માયોકાર્ડિયા, એન્ડોકાર્ડિયા અને માયોપાયો એન્ડોકાર્ડિયા કહેવામાં આવે છે.
બરાબર, લંગ્સ ઉપર આવેલું એને પ્લુરા કહેવામાં આવે છે. પ્લુરાના બે પ્રકાર છે, વિસેરલ પ્લુરા અને પરાઇટલ પ્લુરા, અને બેની વચ્ચે આવેલું ફ્લુઇડ હોય તેને પ્લુરલ ફ્લુઇડ કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સિસ્ટાઇટિસમાં શાનું ઇન્ફ્લામેશન જોવા મળે છે? ગોલ બ્લેડર, યુરિનરી બ્લેડર, સિસ્ટ કે લીવર? તો સાચો જવાબ આવે છે સિસ્ટાઇટિસ. એટલે શું? તો કે સિસ્ટાઇટિસ એટલે કે યુરિનરી બ્લેડર. પેશાબની કોથળીમાં ઇન્ફેક્શન લાગે એને સિસ્ટાઇટિસ કહેવામાં આવે છે. ગોલ બ્લેડર કોલિસિસ્ટાઇટિસ, ગોલ બ્લેડરમાં ઇન્ફ્લામેશન લાગે તો એને કોલિસિસ્ટાઇટિસ કહેવામાં આવે છે. સિસ્ટ એટલે કોઈ પણ કારણોસર પાણી ભરાય તો એને સિસ્ટ કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ઓસાણ ન રહેવું રૂઢિપ્રયોગ આપો. તો આ પ્રશ્ન છે મોટાભાગે મિત્રો આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અથવા પૂછાવાની શક્યતા ધરાવતા એવા પ્રશ્નો લેવામાં આવેલ છે. આ ઉપરાંત આપણી આ ચેનલ પર અગાઉના પૂછાયેલા બધા જ પેપરોનું પોતે સોલ્યુશન પણ કરવામાં આવશે. તો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો, જેથી કરીને અગાઉની પરીક્ષાના બધા જ પેપર તમે આસાનીથી જોઈ શકો. ઓસાણ ન રહેવું રૂઢિપ્રયોગ આપો, યાદ ન રહેવું, સરળ ન રહેવું, સ્મૃતિ હોવી, ઈચ્છા થવી. તો સાચો જવાબ આવે છે ઓસાણ ન રહેવું એટલે યાદ ન રહેવું. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, વધારે રખડનાર સફળ થતો નથી, કૃદંત જણાવો. કૃદંતમાં આપણે ખબર છે કે છેલ્લો અક્ષર જોવાનો હોય છે. ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, વિદ્યાર્થ કૃદંત કે સંબંધક કૃદંત. તો વધારે રખડનાર સફળ થતો નથી, કયો કૃદંત છે? તો કે નાર પ્રત્યે લાગે એટલે હંમેશા કયો કૃદંત થાય છે? તો કે ભવિષ્ય કૃદંત થાય છે. જેના પ્રત્યે નાર પ્રત્યે લાગે તે કૃદંત હંમેશા ભવિષ્ય કૃદંત હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાતીમાં ભક્તિ કવિતાનો પ્રારંભ કોની રચનાઓથી થાય છે? મીરાબહી, નરસિંહ મહેતા, અખો કે પ્રેમાનંદ. તો ગુજરાતીમાં ભક્તિ કવિતાનો પ્રારંભ કોની રચનાથી થાય છે? તો ભક્તિ કવિતાનો પ્રારંભ કરનાર કવિ ક્યા હતા? તો સાચો જવાબ આવે છે નરસિંહ મહેતાએ ગુજરાતીમાં ભક્તિ કવિતાનો પ્રારંભ કરનાર કવિ હતા. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, તો મુક્તકનો વિશેષ ગુણ કયો છે? છંદ, ચમત્કૃતિ, પારદર્શિતા કે સચોટતા. તો મુક્તકનો વિશેષ ગુણ કયો છે? તો ચમત્કૃતિ એ મુક્તકનો વિશેષ ગુણ છે. આજનો નેક્સ્ટ અને લાસ્ટ પ્રશ્ન જોઈએ કે નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે? જામનગર, ભાવનગર, મોરબી કે સુરત. તો સાચો જવાબ આવે છે નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે? તો જામનગર જિલ્લામાં આવેલું છે. આ હતા મિત્રો સવાલ, અમારા જવાબ તમારાના 20 ક્વેશ્ચન. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. જો આવા જ વિડીયો તમે વોટ્સએપ ગ્રુપમાં મેળવવા માંગતા હોય તો અમારા નંબર 9601409876 પર જોઈન કેરટેલ લખીને મોકલી શકો છો. જો તમે કોઈ ગ્રુપ ધરાવતા હોય તો તેમાં પણ અમારા નંબર એડ કરી શકો છો. પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ માસ્ટર માઇન્ડ ઇઝ્યુ ડાઉનલોડ કરી શકો છો. જો કૈલાસરના ઓનલાઈન ક્લાસ વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો અમારા વોટ્સએપ નંબર 9601409876 પર ઓનલાઈન ક્લાસ લખીને મોકલી શકો છો. લાઈવ ટેસ્ટમાં પાર્ટિસિપેટ થવા માટે આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું શુક્રવારે રાતે 9 વાગે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ખાસ ઓન કરી દેજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.